हेलो स्टूडेंट्स, रसायण विज्ञान आ आप प्रथम चैप्टर छे, नाम छे रसायण विज्ञाननी पायानी संकल्पना। एक्चुअली ए वधारे मूल संकल्पना ना नामे ओळखाय छे। जेई अने नीट में आ चैप्टर नाम शू छे, मूल संकल्पना। ओके, चल प्रथम शू शीखवाना छे तो आ चैप्टर में आपणे शुरुआत करीशुं पदार्थ थी। कि पदार्थ कोने कहेवाय? पदार्थ बधाने ज खबर छे, जेने दळ होय एटले के जेने जे द्रव्य होय जेने दळ होय अने जे जग्या रोकी एटले के कद धरावे एने पदार्थ कहे छे। आ पदार्थनुं वर्गीकरण रसायण विज्ञानमां कई रीते थाय छे? तो बे रीते थाय छे। प्रथम एनी भौतिक अवस्था परथी, भौतिक अवस्थाना आधारे, अने बीजुं वर्गीकरण एना रासायणिक बंधारणना आधारे। के होवानो मतलब के बे प्रकारनो वर्गीकरण छे, एक भौतिक अने बीजो रासायणिक। हवे भौतिक वर्गीकरण आपणे 9th-10th ज शीखीने आव्या छे, याद ज छे बधाने? बोलो, पदार्थनी त्रण अवस्था छे, घन, प्रवाही अने वायु। घनने निश्चित कद अने निश्चित आकार होय छे, प्रवाहीने निश्चित कद तो होय छे पण आकार होतो नथी, अने वायुने निश्चित कद के निश्चित आकार होतो नथी। हवे जे आपणे જોવાના છે આ ચેપ્ટરમાં એ છે આ કયું? રાસાયણિક બંધારણના આધારે વર્ગીકરણ। હવે કોઈપણ પદાર્થને રસાયણ વિજ્ઞાન બે નજરથી જોઈ છે, એક કે તે શુદ્ધ છે, શુદ્ધ પદાર્થ છે, અને બીજું ક્યાં તો તે કોઈ મિશ્રણ પદાર્થ છે। એનો મતલબ એ કે રસાયણ વિજ્ઞાનમાં બે પ્રકારે વર્ગીકરણ, એક તો શુદ્ધ પદાર્થ અને બીજું મિશ્રણ। હવે શુદ્ધ પદાર્થને ફરી પાછા આપણે બે વિભાગમાં વહેંચીશું, એમાંથી એક છે તત્વ અને બીજું છે સંયોજન। ત્યારબાદ મિશ્રણની વાત કરીએ તો મિશ્રણને ફરી પાછા આપણે બે વિભાગમાં વહેંચીએ, એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ। તો હવે આપણે શુદ્ધ પદાર્થ અથવા તો મિશ્રણથી શરૂઆત કરીએ, ત્યારબાદ તત્વ શું છે એના ઉદાહરણો શું છે એ જોશું, સંયોજન શું છે એના ઉદાહરણો શું છે એ આપણે જોઈએ। તો આપણે શરૂઆત કરીએ શુદ્ધ પદાર્થથી। ચાલો, શુદ્ધ પદાર્થો કેવા હોય છે અને તેના લક્ષણો શું છે? તો શુદ્ધ પદાર્થોમાં ઘટક તત્વોનું, એના મતલબ કે શુદ્ધ પદાર્થ જે ઘટકોનો બનેલો હોય છે તે ઘટકો નિશ્ચિત પ્રમાણમાં જ હોય છે। શુદ્ધ પદાર્થમાં ઘટકો નિશ્ચિત પ્રમાણમાં હોય છે। બીજી એક ખૂબ અગત્યની વાત કે શુદ્ધ પદાર્થોમાં રહેલા ઘટકોને આપણે ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકતા નથી। ભૌતિક પદ્ધતિઓ એટલે કે ગાળન, બાષ્પીભવન, પીગલન, ચુંબકીય પદ્ધતિ, બરાબર, એ પદ્ધતિ દ્વારા શુદ્ધ પદાર્થોને અલગ ન કરી શકાય। તો લખીશું કે શુદ્ધ પદાર્થોમાં રહેલા ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી। ચાલો, હવે શુદ્ધ પદાર્થમાં પ્રથમ આપણે લેશું તત્વ। એના બે પ્રકાર છે, એક તત્વ, ચાલો કોને કહેવાય તત્વ? તો સમજો કે આ એક પાત્ર છે, આ પાત્રમાં આપણે ઓક્સિજન, ક્યાં તો હિલિયમ,
हिलियम भरियो छे, तो आ एक हिलियम नो परमाणु छे, आ बीजो हिलियम नो छे, आ त्रीजो छे, आ चौथो छे, के हेवानो मतलब ए थयो के आ पात्र मा मात्र ने मात्र हिलियम ज भरेलो छे, हिलियम ना ज परमाणु छे। तो एक ज परमाणु, एक ज प्रकारना परमाणु थी जे जत्थो बने ए जत्था ने शुं कहेवामां आवे, तत्व कहेवामां आवे। बीजू आपणे जोई शकीए, दाखला तरीके आपणी पासे आ एक पात्र छे, आ पात्र मा आपणे ऑक्सिजन ना अणु भरेला छे, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ઓક્સિજનના જ અણુઓ છે, બરાબર। અને ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુથી બનેલો છે અને બધા પરમાણુ સમાન હોય છે, તો સમજી શકાય છે કે એક જ પ્રકારના તત્વના બનેલા જથ્થાને શું કહેવામાં આવે છે, સોરી એક જ પ્રકારના પરમાણુના બનેલા જથ્થાને શું કહેવાય, તત્વ કહે છે। એક જ પ્રકારના પરમાણુના બનેલા જથ્થાને તત્વ કહે છે। એટલે કે તત્વમાં રહેલા બધા પરમાણુ કેવા હોય છે, સમાન હોય છે। હવે તત્વ કેટલા પ્રકારના હોઈ શકે, તો તત્વને ત્રણ પ્રકારે વહેંચેલા છે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ। चलो धातु में कौन कौन आवी सके, सोडियम, एल्युमिनियम, सिल्वर, गोल्ड, पछी कॉपर, जिंक, बधीज धातु तत्व स्वरूपे होय छे। अधातु नी वात करिए तो कार्बन, कार्बन, ऑक्सीजन, नाइट्रोजन, फॉस्फरस, सल्फर। अने अर्धधातु नी वात करिए तो सिलिकॉन, जर्मेनियम, એન્ટીમની, આ બધી શું છે, અર્ધધાતુઓ છે। તો ફરી પાછા તત્વ મતલબ શું, એક જ પ્રકારના પરમાણુનો બનેલો જથ્થો। તમે આ કોપી કરો એટલે આપણે બીજું જોઈએ, સ્ટોપ। હવે શુદ્ધ પદાર્થમાં બીજો ભાગ છે સંયોજન। હવે જરા ધ્યાનથી જુઓ, આ આપણી પાસે એક પાત્ર છે કે જેમાં શું છે, હાઇડ્રોજન આપણે એડ કરી દઈએ, હાઇડ્રોજનનો પરમાણુ એડ કરી દીધો, તત્વ એડ કરી દીધો, ત્યારબાદ આપણે એમાં ઓક્સિજનનો તત્વ એડ કરી દીધો, અને બંને વચ્ચે કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય તો બંને વચ્ચે પ્રક્રિયા થવાને લીધે H2O આપણને મળે છે। તમે જોઈ શકો છો કે અહીં જે H2 બન્યો છે એ બે અલગ અલગ તત્વોમાંથી બન્યો છે, મતલબ બે અલગ અલગ પરમાણુમાંથી મળ્યો છે। બીજું, આ H2 એ આ બંને વચ્ચેની કોઈક રાસાયણિક પ્રક્રિયાને લીધે બન્યો છે, ફક્ત ને ફક્ત H2 અને O2ને મિક્સ કરી દેવાથી બનતું નથી, એમને ગરમી આપવી પડે, ઊર્જા આપવી પડે, તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે, તો આને સંયોજન કહેવાય। તો એવું લખવામાં આવશે, સંયોજન એટલે કેટલા તત્વોનો બનેલો, બે કે બેથી વધુ, બે કે તેથી વધુ પ્રકારના પરમાણુ રાસાયણિક રીતે સંયોજાયને જે પદાર્થ બનાવે તેને સંયોજન કહે છે। ખાસ વાત એ છે, તમને ખબર છે કે હાઇડ્રોજન વિસ્ફોટક હોય છે, હાઇડ્રોજન વિસ્ફોટક હોય છે ધડાકા કરીને, ઓક્સિજન દહન પોષક છે, મતલબ કે કોઈપણ વસ્તુ સળગવા માટે ઓક્સિજનની જરૂરી છે, પણ તેમાંથી બનેલો આ પાણીનો અણુ તો અગ્નિશામક તરીકે વપરાય છે। તો કહેવાનો મતલબ શું છે કે સંયોજન બને તો તત્વ પોતાના ગુણધર્મો બદલી રાખે, એટલે કે છોડીને નવા ગુણધર્મો ધારણ કરે, એટલે લખીશું કે સંયોજનમાં રહેલા તત્વ પોતાના મૂળભૂત ગુણધર્મો છોડી નવા ગુણધર્મો, એટલે કે નવા ગુણ ધારણ કરે, ખૂબ અગત્યનો છે। હવે
એકચ્યુઅલી સંયોજનને સામાન્ય રીતે બે પ્રકારે વહેંચવામાં આવે છે, એક અકાર્બનિક અને બીજું કાર્બનિક પદાર્થો. તો અકાર્બનિક એટલે કયા કયા? તો બધી જ ધાતુઓ, એસિડ, ક્ષાર, બેઝ વગેરે અકાર્બનિક પદાર્થોમાં આવે છે. હવે કાર્બનિક પદાર્થને વિશેષ રીતે અલગ કરી શકાય, તે સિવાય જે બચે તે અકાર્બનિક કહેવાય. એટલે કાર્બનિક પદાર્થ એટલે શું? તો નોર્મલી એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ કહી શકાય કે કાર્બન અને હાઇડ્રોજનમાંથી ધરાવતા સંયોજનો છે. તે કેવા છે? કાર્બન અને હાઇડ્રોજન, અથવા તો એવું કહી શકાય કે કાર્બનમાંથી બનેલા સંયોજનો. ઓકે, ઉદાહરણ આપીએ એનું પણ, જેમ કે મિથેન, જેમ કે એસિટિક એસિડ, જેમ કે ઓક્ઝેલિક એસિડ, બરાબર. તો આ કાર્બનિક પદાર્થો છે. પણ હવે એવું છે કે બંનેની વ્યાખ્યા બહુ જડ નથી, કારણ કે એમાં બંનેમાં અપવાદ રહે જ છે. તો જરા જુઓ અપવાદ શું છે, આ ખૂબ અગત્યનું છે. અપવાદ, હાલમાં કહેવામાં આવ્યું કે કાર્બન અને હાઇડ્રોજનમાંથી બને તો લગભગ આપણે એને કાર્બનિક પદાર્થ કહીએ. પરંતુ જરા જુઓ, H2CO3, CO2 કાર્બનમાંથી તો બનેલો છે, કાર્બનમાંથી તો બનેલો છે, આ કાર્બન અને હાઇડ્રોજનમાંથી પણ બનેલો છે, પરંતુ એ કાર્બનમાંથી બનેલા હોવા છતાં એ અકાર્બનિક સ્વભાવ ધરાવે છે. એટલે આવી વ્યાખ્યા ચોક્કસ નથી, વ્યાખ્યા તેના ગુણધર્મ પરથી બનાવવી પડે. તો એકચ્યુઅલી જે ગુણધર્મ કાર્બનિક હોય તેને કાર્બનિક કહેવાય, ને જે ગુણધર્મ અકાર્બનિક હોય તેને અકાર્બનિક કહેવાય. તો આ જે છે વગેરે અકાર્બનિક પદાર્થો છે. આ તમારે યાદ રાખવું પડશે કે આવા પદાર્થો કાર્બન હોવા છતાં પણ કેવા છે? અકાર્બનિક. ત્યારબાદ આપણે મિશ્રણની વાત કરીશું. ઓકે, એક ખૂબ અગત્યનો, આપણે વાત કરી ગયા કે શુદ્ધ પદાર્થોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતું નથી. એક ઉદાહરણ આપું છું, એનું ઉદાહરણ આપું છું. Fe એટલે કે આયરન, Fe અને સલ્ફર, અને ગરમી આપવામાં આવે એટલે કે હીટ આપવામાં આવે તો બંને રાસાયણિક પ્રક્રિયા કરીને FeS બનાવે છે, બરાબર. FeS શું છે? સંયોજન છે. હવે આ સંયોજન પર હું ચુંબક એપ્લાય કરું, મતલબ કે આ સંયોજનની નજીક ચુંબક લઈ જાઉં, તો શું ચુંબકના લીધે આ Fe સલ્ફરથી છૂટો પડીને ચુંબક તરફ જોઈન્ટ થઈ જશે? તો ના. એનું રીઝન છે કે અહીં જે Fe હતો એનો સ્વભાવ અને આ સંયોજનમાં રહેલા Fe નો સ્વભાવ બદલાય છે. આપણે હમણાં જ વાત કરી ગયા કે સંયોજનમાં રહેલા તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો છોડીને નવા ગુણધર્મ ધારણ કરે. તો આ Fe અને આ FeSમાં રહેલા Fe નો સ્વભાવ બદલાઈ જાય છે. માટે અહીં ચુંબક એપ્લાય કરવા છતાં પણ Fe અને S છૂટા પડતા નથી. એટલે જ તો વાત કરી ગયા કે અમને ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. અલગ કરી શકાય છે, પણ માત્ર ને માત્ર રાસાયણિક પ્રક્રિયા દ્વારા. એની ચર્ચા આપણે આગળના લેક્ચરોમાં, આગળના ચેપ્ટરોમાં કરીશું. તો ફરી પાછા, સંયોજનમાં રહેલા ઘટકોને ભૌતિક પદ્ધતિ દ્વારા છૂટા પાડી શકાતા નથી. ચાલો મિશ્રણની વાત કરીશું. બે કે તેથી વધુ પદાર્થોને, બે કે તેથી વધુ પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મિશ્રણ બને છે. એનો મતલબ એ થયો કે સંયોજનમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે, શુદ્ધ પદાર્થોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે, પણ મિશ્રણમાં એવું નથી. મિશ્રણમાં કોઈ પણ પ્રમાણ હોઈ શકે, વધુ બી હોઈ શકે, એક પ્રમાણ બીજું ઓછું બી હોઈ શકે. એટલે કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી
मिश्रण बने छे। मिश्रणनुं संगठन संयोजनथी अलग ज होय छे। अने खास वात ए छे के मिश्रणमां रहेला घटकोने भौतिक पद्धतिओ जेवी के बाष्पीभवन, पिघलन, चुंबकीय क्षेत्र वाले वगैरह द्वारा शू कर सकाय अलग कर सकाय। खूब अगत्यनो शरह अहीं शू कीधुं के अलग कर सकातुं नथी। चलो एना बे प्रकार छे। एक छे समांग मिश्रण अने बीजुं छे विसमांग मिश्रण। तो समांग मिश्रणनी वात करिए तो आ पाणी भरेला पात्रमां शुं उमेरी दईए? खाण। तो बोलो पाणी भरेला पात्रमां खाण उमेरी दईए तो शुं थशे? खाण पाणीना बधा ज माध्यममां एक सरखा प्रमाणमां भेगा थई जाय एक सरखुं। अहीं पण खाणो एटला ज प्रमाणमां हशे, અહીં પણ એટલા જ પ્રમાણમાં હોવાનું। કહેવાનો મતલબ એ થયો કે અહીં એવું મિશ્રણ મળે છે જેમાં બધી બધા સ્થાને બધી દિશાએ ખાંડનું સંગઠન કેવું છે? સમાન છે। એટલે કહી શકાય કે એકરૂપ છે। તો લખીશું બે પદાર્થોને મિશ્ર કરતા એકરૂપ અને એકરૂપ મિશ્રણ બનાવે તો તેને સમાંગ મિશ્રણ કહે છે। સમાંગ મિશ્રણમાં ઘટકોનું પ્રમાણ બધી દિશામાં કેવું હોય છે? એકરૂપ હોય છે, એટલે જેને સમાંગ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે પાણી વત્તા ક્ષાર લઈ લે, NaCl લઈ લે, બીજું પાણી વત્તા ઇથેનોલ લઈ શકો તમને। એ જ રીતે બીજું પ્રકાર શું છે? વિસમાંગ મિશ્રણ। તો વિસમાંગ મિશ્રણમાં ઘટકો એકરૂપ મિશ્રણ ધરાવતા નથી, બરાબર? તો આવા મિશ્રણમાં રહેલા ઘટકો એકરૂપ મિશ્રણ એકરૂપ હોતા નથી। ઘટકો એકરૂપ બંધારણ ધરાવતા નથી, એકરૂપ સંગઠન ધરાવતા નથી। એનો મતલબ કે એના ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે। સમાંગનો મતલબ શું થાય? સમાંગનો મતલબ થાય કે ગુણધર્મો બધી દિશામાં કેવા હોવ? સમાન હો, ધરાવતા નથી। ઉદાહરણ તરીકે વાત કરીએ તો પાણી વત્તા તેલ, તમે પાણી અને તેલને ગમે એટલું મિક્સ કરો, થોડા સમય બાદ તેલ અલગ જ થઈ જશે અને પાણી અલગ જ થઈ જશે। એ સિવાય આપણે પાણી વત્તા રેતી પણ લઈ શકીએ। હવે અહીં સુધી ચાલશે? ઓકે, હવે અહીં જે રીતે FeS સંયોજન બનાવે છે અને પછી ચુંબક વડે અલગ કરવાની ટ્રાય કરીએ તો અલગ થતું નથી, એના સ્થાને જો તમે ફક્ત ને ફક્ત Fe સોલિડ એટલે કે ઘન અને S એટલે કે ઘન મિશ્ર કરી, ફક્ત ને ફક્ત મિશ્ર કરી મિશ્રણ બનાવો, આ મિશ્રણ છે, પ્રક્રિયા થતી નથી, અને પછી જો ચુંબક એપ્લાય કરો તો અહીં Fe ચુંબક સાથે શું થશે? ચોંટી જશે। મતલબ શું? આપણે એને અલગ કરી શકીએ કારણ કે આ મિશ્રણ છે। જ્યારે આ શું હતું? સંયોજન હતું, એટલે સંયોજનને ભૌતિક પદ્ધતિઓ આ બધી ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ નથી કરી શકાતું, પરંતુ મિશ્રણમાં રહેલા ઘટકોને શું કરી શકાય છે? અલગ કરી શકાય છે।